નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. પાદરાના વડુ સામૂહિક કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનોની મિટિંગ યોજવા પામી. 2 માસ અગાઉ નવનિર્મિત વડુ સરકારી દવાખાનામાં આરોગ્યલક્ષી અનેક સુવિધાઓનો અભાવ, દવાખાનામાં સ્ટાફમાં પણ પૂરતું મહેકમ નથી. નવનિર્મિત પાદરા તાલુકાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. પૂરતો સ્ટાફ નથી અને દવાઓ પણ નથી. વડુ સરકારી દવાખાને રોગી કલ્યાણ સમિતિ દર 3 માસે યોજાતી મિટિંગમાં વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તથા સરપંચ ભૂપેન્દ્ર પટેલ તથા ગામના આગેવાન વલી મેમન હમીદ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિમલકુમાર સિંહ તથા વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ તથા સ્ટાફની હાજરીમાં મિટિંગ મળી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયારે વડુ સરકારી દવાખાનામાં અનેક તબીબી સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કર્યા અને 45 જેટલા ગામોનું આ સરકારી દવાખાનામાં સ્ટાફ પણ પૂરતો નહીં અને દવાઓનો સ્ટોક પણ પૂરતો નહીં હોવાનો આક્ષેપ કર્યા. આજ રોજ વડુ સીએસસી રોગી કલ્યાણ સમિતિની મિટિંગ હતી. એ મિટિંગની અંદર આ નવું સીએસસી બિલ્ડિંગ બન્યું છે એને અનુરૂપ છેવાડાના માણસને સારી આરોગ્યની સુવિધા મળી રહે એવા ભાગરૂપે આજે અમે ઘણા બાબતોની ચર્ચા કરી. તો ઘણી એવી બાબતો છે, એક તો સગર્ભા માતાને જે અહીંયાથી પૌષ્ટિક આહારનું ટિફિન આપવામાં આવે છે એ માતાને 12 મહિનાનું ટિફિનનું એજન્સી તરફથી કામ મળેલું હોય છે. તો એ કામ કરવાવાળી એજન્સીને આજે છેલ્લા 9 મહિનાથી એનું વળતર મળ્યું નથી, એટલે 80,000 રૂપિયા જેવી રકમ આશરે એને એ મળી નથી. ઘણા ટાઈપની દવાઓ નથી. એક્સરે પાડવા મારું મશીન છે પણ એને ટેબલ મૂકવા ટેબલ નથી, એટલે એ એક્સરેની પણ સેવા સારી રીતે નથી થઈ શકતી. ગાયનેક ડૉક્ટર નથી હોસ્પિટલમાં. ઘણા બધા ટાઈપની દવાઓ પણ નથી. તો સીએસસી બિલ્ડિંગ નવું બન્યું હોય અને એની મૂળભૂત જરૂરિયાત પ્રમાણે અહીંયાનો સ્ટાફ લખીને અવારનવાર ઉપલી કચેરીમાં માગણી મૂકે જ છે, પણ તેમ છતાં ક્યાંથી કોઈ વ્યવસ્થાઓ નથી થતી એની પણ અમે માહિતી માગી છે. અને આ બિલ્ડિંગમાં જે ગરીબ પરિવારના લોકો જે સુવિધાઓ માટે આવે છે એમને આરોગ્યની સારી સુવિધા મળી રહે એવા તમામ પ્રયત્નો કરવા માટે અમે સદાય તત્પર રહીશું. આજરોજ વડુ રેફર હોસ્પિટલમાં આરકેએસની મિટિંગ 3 મહિના બાદ મળેલી ને નવી બિલ્ડિંગમાં આજે પહેલી મિટિંગ થઈ. સરકારે આટલી સરસ મોટી બિલ્ડિંગ 4.25 કરોડના ખર્ચે બનાવી આપી પણ સુવિધાના નામે અહીંયા મીંડું છે. નથી ગાયનેક ડૉક્ટર, નથી એક્સરેનો ટેબલ, જે એક્સરે માટે એક્સરે પાડવાનો હોય તે ટેબલ નથી. એવી અનેક સુવિધાઓ અહીંયા નથી. અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આવી સુવિધા પૂરી પાડે. રોગી કલ્યાણ સમિતિ વડુ સીએસસી ખાતેની આજે મિટિંગ હતી. આ મિટિંગમાં આપણે ગામના જે આગેવાનો હોય છે, આપણા જિલ્લાના પદાધિકારીઓ અને તાલુકાના પદાધિકારીઓ એના આપણે બોલાવતા હોઈએ છીએ અને એમાં આપણા જે હોસ્પિટલને લગતી સુવિધાઓ કઈ રીતે વધારી શકાય, એમાં શું શું સુધારાઓની જરૂર હોય છે એ આપણે સલાહ સૂચનો અને ચર્ચા કરતા હોય છે. સમિતિના સભ્યો દ્વારા ખૂબ ઉપયોગી સૂચનો અમને કરવામાં આવ્યા. એ મા બાબતે જે બી અમારી કદાચ કોઈક ભૂલ રહેતી હોય એ પણ એમણે ધ્યાને દોરી, તો એ બાબતે અમે ચોક્કસ આગળ ધ્યાન રાખી અને આ સંસ્થાની સુવિધાઓ વધે એ માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. મહેકમ એવું છે કે મહેકમમાં તો હવે એક ડૉક્ટરની પોસ્ટ હમણાં ખાલી છે, સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ ખાલી છે,
બીજા થોડાક બે ત્રણ સ્ટાફની પોસ્ટ ખાલી છે. દવાઓનો સ્ટોક પણ નથી આજે તમારે? દવાનો સ્ટોક જનરલી હોય જ છે, પણ અમુક સિઝન વાઇઝ જે ડિમાન્ડ વધી જતી હોય તો એમાં થોડુંક વધઘટ થઈ શકતો હોય છે, અને એમાં ઉપરથી પણ કદાચ કોઈકવાર સપ્લાય ના આવે તો એ ડીલે થાય તો પણ આ ઘટના બનતી હોય છે. એટલે એવી અમુક બે ત્રણ આઈટમો કે જે બી છે એનો સ્ટોક અત્યારે નથી, પણ એના માટે અમારે મંગાવવાના પ્રયત્નો ચાલુ જ છે અને કરતા જ રહીએ છીએ.